દહેગામ તાલુકામાં 34 વિધાનસભાની ચૂંટણીઓની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાંથી કોને ટિકિટ મળશે તેની ઇંતજારીમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં એક બાજુ દિવાળી આવવાની ઇંતજાર ચાલુ થઈ ગઈ છે તો બીજી બાજુ 34 વિધાનસભાની ચૂંટણીઓ હવે આવવાની ઘડીઓ ગણાય છે અને ક્યારે જાહેરનામું બહાર પડશે ને કયો ઉમેદવાર ટિકિટમાં મેદાન મારી જશે તેના માટે દહેગામ તાલુકાની જનતાની ઇંતેજારી વધી જવા પામી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે જે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે તે તમામ કહે છે કે મને ટિકિટ મળશે. કોંગ્રેસના 13 ઉમેદવારો, ભાજપના 6 જેટલા ઉમેદવારો અને આમ આદમી પાર્ટીમાં જેટલા ઉમેદવારો દેખાય છે તો હવે કોનું કિસ્મત જોર કરે છે, કોણ કિતને પાને મેં હવે ખબર પડશે. એમાં હાલમાં અંદાજિત લોકોના કહેવા મુજબ કોંગ્રેસના 4 નામો, ભાજપના 3 નામો અને આમ આદમી પાર્ટીના 2 નામો બહુ ચર્ચાસ્પદ બની જવા પામ્યા છે. આ નામોમાંથી જ 34 વિધાનસભાની ટિકિટ આપવામાં આવશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને જેને લોકસેવા સારી કરી હશે અને જનતાની સેવામાં ક્યાંય પાછી પાની નહીં કરી હોય, એવા કાર્યો કર્યા હોય તેવા ઉમેદવાર મેદાન મારી જશે એવી લોકોની ચર્ચાઓ ચાલી રહી છે. અને કોંગ્રેસમાં જેને ટિકિટ મળશે તેને મરણીય જંગ ખેલવો પડશે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.